હવે તમને લોકોને એ ખ્યાલ છે કે તમારે લોકોને મેડિકલ એટલે કે MBBS છે, BDS છે, BAMS અને BHMSમાં ગુજરાતમાં પ્રવેશ લેવો હોય તો એના બીજો રાઉન્ડ છે એની ચોઈસ ફિલિંગની જાહેરાત થઈ ચૂકી છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોએ બીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગ છે એ કઈ રીતે કરવી એની સાવ સરળ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે. ચોઈસ ફિલિંગ કરતાં પહેલાં જરૂરથી એક આ વિડીયો જોશો, આમાં તમને મેં સાવ સરળ રીતે સમજાવેલું છે. જો ચોઈસ ફિલિંગમાં આ વખતે ભૂલ કરશો તો તમારે લોકોને 21,000નું નુકસાન જશે. હવે ઘણા લોકો મને પાછા પ્રશ્ન પૂછશે કે 21ની 10,000ની, પણ હું તમને કહી દઉં છું 21,000 કઈ રીતે જશે એ હું તમને આગળના વિડીયોમાં હું તમને વિરાજ વિડીયોમાં વ્યવસ્થિત રીતે સમજાવીશ. એટલે ખાસ કરીને આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જુઓ, બીજા સાથે શેર પણ કરો કે જેથી તમારે ચોઈસ ફિલિંગમાં ભૂલ ના થાય. પહેલાં રાઉન્ડમાં પણ ઘણા લોકોએ જોઈ વિડીયો નહોતો જોયો, એમને ચોઈસ ફિલિંગ કરી હતી, પછી એ લોકોના મેસેજ આવ્યા કે નહીં અમને કોલેજ નથી મળી. તો ક્યાંથી મળે? એક કોલેજ પસંદ કરવાની એક પદ્ધતિ હોય. એટલે જો આ બીજા રાઉન્ડમાં તમને મેં વ્યવસ્થિત રીતે કઈ રીતે કરવી એનું મેં વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું છે. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ છે કે 12મા પછીની તમારી જે પણ એડમિશન પ્રોસીજર થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને તમે લોકો અમારી જે અન્ય ચેનલ છે કોલેજ એડવાઇસ કરીને એને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. એ ચેનલમાં તમને કોલેજ રિલેટેડ તમામ અપડેટ છે સાવ સરળ રીતે આપવામાં આવશે. અને તમારે લોકોને બીજા રાઉન્ડની સંપૂર્ણ માહિતી આપતો આગળ વિડીયો આપણે એક બનાવી દીધો છે કે એમાં કોણ કોણ ભાગ લઈ શકશે, એના અપગ્રેડની પ્રક્રિયા શું છે, કોન્સેન્ટ શું છે, એવા ઘણા બધા પ્રશ્નોના જવાબ આપતો એક સેપરેટ વિડીયો છે 5 થી લઈને 7 મિનિટનો મેં બનાવી દીધેલો છે. એના પછીનો આ બીજો વિડીયો છે મેડિકલ એડમિશન 2023 કોન્સેન્ટ પ્રોસેસ. એમાં કોન્સેન્ટ પ્રોસેસ આખી છે શું એની વ્યવસ્થિત અને સાવ સરળ રીતે સમજૂતી આપવામાં આવી છે. એટલે એ વિડીયો પણ ના જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો. અને ત્રીજો વિડીયો છે કે બીજા રાઉન્ડને લગતા તમામ પ્રશ્નો છે એના સોલ્યુશનનો પણ મેં વિડીયો બનાવી દીધો છે. આ ત્રણ વિડીયો મેં બનાવી દીધા છે. અંદાજિત બધા વિડીયો જોતાં અંદાજિત તમને 20 અથવા તો 30 મિનિટ થશે. સમજી ગયા? આ ત્રણે ત્રણ વિડીયો જોતા એટલે એક વખતે વિડીયો જોઈ લેશો તો તમારા મનમાં ડાઉટ જે હશે એ તમામે તમામ ક્લિયર થઈ જશે. રેડી? એટલે એ પ્રમાણે છે, તમે વિડીયો જોવાનું રાખજો. અને આ વિડીયો તમારા હવે ચેનલમાં પણ ન ગોતવા પડે, તમને પણ કંઈ બી પ્રકારનું કષ્ટ ન થાય એટલા માટે આ ત્રણે ત્રણ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમારે ખાલી ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરીને જ તમામે તમામ વિડીયો છે એ તમે જોઈ શકશો કે જેથી તમારે અલગ અલગ જગ્યાએ ગોતવા ના પડે. હવે ચોઈસ ફિલિંગમાં તમે બીજા રાઉન્ડની જ્યારે પણ ચોઈસ ફિલિંગ કરો, જો આ વિડીયોમાં હું તમને સાવ સરળ રીતે સમજાવીશ છે એટલે કે તમને લોકોને આરામથી સમજાઈ જશે. જ્યારે પણ તમે લોકો બીજા રાઉન્ડની ચોઈસ ફિલિંગ કરો છો એ પહેલાં તમારે એક મહત્ત્વની વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે જો બીજા રાઉન્ડમાં તમને લોકોને કોલેજ મળી જાય છે કાં તમને સાવ નવી કોલેજ મળે છે, નવી કોલેજ એટલે કે તમને લોકોને પહેલા રાઉન્ડમાં એડમિશન નહોતું મળ્યું અને હવે તમને લોકોને બીજા રાઉન્ડમાં કોલેજ મળી જાય છે, સમજી ગયા? પછી માની લો કે તમારી કોલેજ છે એ અપગ્રેડ થઈ છે. હવે અપગ્રેડ એટલે કે શું? તો કે માની લો કે પહેલા રાઉન્ડમાં તમને ગમી એક કોલેજમાં એડમિશન મળ્યું હતું અને બીજા રાઉન્ડમાં તમને ગમી બીજી કોલેજમાં એડમિશન મળે છે. એક્ઝામ્પલ તરીકે તમને મેં એક્ઝામ્પલ આપણે રાખીએ છીએ દર વખતે કે ભાઈ બીજે મેડિકલ છે, PDU છે અને આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા છે. હવે પહેલા રાઉન્ડમાં માની લો કે તમને લોકોને ક્યાં મળ્યું હતું? PDU મેડિકલ કોલેજમાં મળ્યું હતું અને બીજા રાઉન્ડમાં તમને બરોડા મળે છે. એટલે કે આવા કિસ્સામાં અપગ્રેડ થાય છે. જો તમને કોલેજ મળી ગઈ છે અને તમે નથી લેતા, અપગ્રેડ થઈ છે અને તમે અપગ્રેડની કંઈ પ્રોસીજર નથી કરતા, અને તો તમારી શું થશે? તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ હોઈ જશે, એટલે કે 10,000 રૂપિયા તમારા વયા જશે. સમજી ગયા? આ મેં થંબનેલમાં લખ્યું હતું ને કે 21,000નું નુકસાન જશે, 21,000માંથી 10,000 આ છે. સમજી ગયા? કોલેજ મળે છે, અપગ્રેડ થઈ છે અને તમે નથી લેતા તો તમારા લોકોના 10,000 રૂપિયા જશે. અને તમારા મતે 10,000 રૂપિયા એટલે ઘણા લોકો એમ કહેતા કે ભાઈ 10,000 એટલે કંઈ ન કહેવાય, પણ ખરેખર આ કિંમત છે ને 10,000 રૂપિયા. આ 10,000 રૂપિયાની કિંમત તમારા માતા પિતા કે વાલીને પૂછજો કે ભાઈ 10,000ની ખરેખર કિંમત શું છે. તમારા અત્યારે વિદ્યાર્થીના મનમાં શું હોય કે ભાઈ કંઈ નહીં, ખાલી 10,000 રૂપિયા જાય, પણ 10,000 બોલતા પહેલાં એ વિચારે ઘણાઈ નથી કરતા. મેં ઘણાય લોકોને આ રીતે હેમ્ભરાશે. એટલે તમને કહી દો કે કિંમત તમારા મા બાપને પૂછો અથવા તો તમારા જે વાલી હોય એ વાલીને પૂછો તો એ તમને સમજાવશે કે 10,000 રૂપિયા કેમ થાય છે. એમનેમ નથી થતા, એના માટે કેટલી મહેનત કરવી પડે ત્યારે 10,000 આવે છે. અને તમે ચોઈસ ફિલિંગમાં ખાલી ભૂલ કરી દો અને તેના લીધે તમારા 10,000 વયા જાય તો પછી યોગ્ય વસ્તુ ન કહેવાય.
સમજી ગયા. આપણે મેક્સિમમ બધા લોકોને એવો જ પ્રયત્ન કરીએ છીએ કે તમારા લોકોના ખોટે ખોટા રૂપિયા ન વયા જાય. તમે ચોઈસ ફિલ્મમાં ભૂલ કરી નાખો છો અને તમારા 10,000 સુકામે ન જાય એમ, તમારે શા માટે હાથે કરીને 10,000 આપી દેવા છે? સમજા વાત? તમારી પાસે ઓલરેડી બધી વસ્તુ હોય, સમજ માઇન્ડમાં આવે છે, આપણે માનીએમાં આવે કે ભાઈ બધી વસ્તુ તમારી પાસે હોય, પણ હાથે કરીને તમારે 10,000 સરકારને આપી દેવા, સમજી ગયા? એટલા માટે એ વસ્તુ ધ્યાનમાં રાખો કે તમે કોલેજ પસંદ કરો છો, તમને કોલેજ મળી જાય છે, અપગ્રેડ થઈ છે, છતાં પણ તમે લોકો નથી લેતા, તો તમારા 10,000 રૂપિયા જશે, સમજી ગયા? હવે બીજો તબક્કો આપણે એ સમજીએ કે જે લોકોને બીજા રાઉન્ડની કોલેજ મળે, આપણે પહેલા રાઉન્ડમાં કોલેજ મળી ગઈ છે, તો એ લોકોએ શું કરવાનું એ હું તમને સમજાવું. હવે માની લો કે તમને લોકોને પહેલા રાઉન્ડમાં કોલેજ ગમી મળી ગઈ છે, સમજો કે માની લો કે હવે તમને PDU મેડિકલ કોલેજ મળી ગઈ છે. હવે તમારું મન થઈ ગયું કે ભાઈ નહીં, હવે મારે PDUમાં જ અભ્યાસ કરવો છે, મારે કઈ હશે એ બીજામાં હવે ક્યાંય મારે જવું નથી, સમજી ગયા? મને બીજે મેડિકલ મળે, એઇમ્સ મળે, એઇમ્સ દિલ્હી મળે, તોય મારે એમાં જવું નથી, મારે PDU મેડિકલમાં જ અભ્યાસ કરવો છે. એ તમારું પહેલા રાઉન્ડ, તમને પહેલા રાઉન્ડમાં મળી ગયું છે, તમે કન્ફર્મ પણ કરાવી દીધું છે, તો એ તમારું નક્કી થઈ ગયું, તો તમારે લોકોએ બીજા રાઉન્ડમાં ભાગ લેવાની જરૂર નથી, સમજી ગયા? બીજા રાઉન્ડમાં તમે ભાગ નથી લેતા એટલે કે તમારે કોન્સન્ટ્રેટ નથી આ, પણ તમારે ટૂંકમાં કઈ પ્રોસીજર કરવાની નથી, ચોઈસ ફિલિંગ નથી કરવાની કે કઈ અન્ય પ્રોસીજર જે બી હોય એ તમારે કરવાની જ નથી, તો તમારા લોકોની જે આ સિક્યુરિટી ડિપોઝિટ હશે એ તમારા લોકોની બચી જશે, સમજી ગયા? એટલે જે લોકો કોલેજ મળી ગઈ છે પહેલા રાઉન્ડમાં, એ લોકોને કોલેજથી સંતોષ હોય કે ભાઈ અમારે આ જ કોલેજ જોતી હતી અને અમને આ જ મળી ગઈ છે, તો તમારે બીજા રાઉન્ડની કઈ એટલે કઈ પ્રોસીજર નથી કરવાની થતી, સમજી ગયા? તમારા લોકોની સિક્યુરિટી ડિપોઝિટ જશે નહીં, સમજી ગયા? તમે ભાગ જ નથી લેતા તો તમારા લોકોની સિક્યુરિટી ડિપોઝિટ નહીં જાય, રેડી? હવે બીજો તબક્કો કયો છે કે ભાઈ જે લોકોને કોલેજ મળી ગઈ છે અને એ લોકો અપગ્રેડ કરાવવા માંગે છે, એટલે એનો મતલબ શું કે માની લો કે આપણે ત્રણ કોલેજ આપણે એક્ઝામ્પલમાં દર વખતે રાખીએ છીએ કે ભાઈ પહેલી બીજે મેડિકલ છે, પછી આપણે PDU કોલેજ છે એ રાખીએ છીએ, અને ત્રીજી આપણે GMC રાખીએ છીએ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ આપણે બરોડા રાખીએ છીએ, રેડી? હવે પહેલા રાઉન્ડમાં તમને લોકોને કઈ કોલેજ મળી? PDU મળી. હવે તમારી ઈચ્છા એવી છે કે ભાઈ મને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ક્યાં, તો કે બરોડામાં મળે, તો બરોડામાં લેવાની ઈચ્છા છે, તો તમારે લોકોએ શું કરવાનું? ચોઈસ ફિલ્મમાં કઈ કઈ કોલેજ નાખવાની? તો કે તમારે એક તો પહેલા નંબર ઉપર તમારે બીજે મેડિકલ રાખવાની, અને બીજા નંબર ઉપર તમારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાખવાની, સમજી ગયા? માની લો કે બીજા રાઉન્ડમાં તમને આ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા મળી જાય છે, તો આ બરોડામાં તમારું એડમિશન કેવું ગણાશે? ફાઇનલ ગણાશે, તમારો PDUનું એડમિશન આપોઆપ રદ થઈ જશે. પછી તમને લોકોને બરોડા મળી જાય છે, પછી તમે કહો કે નહીં નહીં મારે PDUમાં જોતું છે, તો એ તમને નહીં મળે એડમિશન, સમજી ગયા? જે બીજા રાઉન્ડમાં તમને અપગ્રેડ થઈ જાય છે તો તમારે ત્યાં ફાઇનલ કરાવવું પડશે, તમારી પાસે બે જ રસ્તા હશે, કાં તમે અહીંયા તમે ફાઇનલ કરાવો, અથવા તો તમે લોકો તમારી જે સિક્યુરિટી ડિપોઝિટ હોય એ સિક્યુરિટી ડિપોઝિટ ગુમાવી દો, 10,000 રૂપિયા છે એ તમે વેસ્ટ કરી દો, સરકારને હાથે કરીને તમે આપી દો. તમારી પાસે બે કન્ડિશન હોય, કાં તમારે ફાઇનલ કરાવવું પડે, કાં તમારે લોકોને આ રીતે છે એ 10,000 રૂપિયા તમારે સરકારને આપી દેવા પડે, રેડી? એટલે આ રીતની તમારે ચોઈસ ફિલિંગ કરવી, તમારે બીજે અને બરોડા આ રીતે જ તમારે નાખવાની. હવે પહેલા રાઉન્ડમાં મેં તમને કીધું હતું કે ભાઈ તમે ગમે એટલી કોલેજ છે તમે નાખશો, વાંધો નહીં, તમારે તમને મળે છે તો તમારે નથી લેવું તો પણ તમારે કંઈ વાંધો નથી, તમારી ડિપોઝિટ નહીં જાય, પણ બીજા રાઉન્ડમાં તમારે આડેધડ કોલેજ નથી નાખવાની. આ પોઈન્ટ બધા વ્યક્તિઓને લાગુ પડે છે, સમજો વસ્તુ ખાસ, આ પોઈન્ટ હું બધા વ્યક્તિઓ માટે કહું છું, દરેકે દરેક લોકોની ચોઈસ ફિલિંગ માટે હું જણાવું છું કે તમારે કોલેજની પસંદગી બીજા રાઉન્ડમાં તમારે જે કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા છે એ જ કોલેજ એડ કરવાની છે, એના સિવાય કોઈ જ કોલેજ એડ કરવાની નથી થતી, સમજી ગયા? માની લો કે તમારી ઈચ્છા એવી છે કે ભાઈ મને જ્યાં સુધી GMERS કોલેજમાં મળે છે ત્યાં સુધી મારે GMERSમાં જ લેવું છે, પણ પ્રાઇવેટમાં મળે તો મારે લેવાની ઈચ્છા જ નથી, આ વખતે મારે પ્રાઇવેટમાં લેવું જ નથી, અથવા તો તમારી કન્ડિશન સારી ન હોય, તમે એમ કે ભાઈ તો મારે પ્રાઇવેટમાં લેવાની ઈચ્છા જ નથી, તો તમારે લોકોએ GMERS કોલેજ જ એડ કરવાની છે, પ્રાઇવેટ નાખવાની જ નથી, સમજી ગયા? એક વસ્તુ ધ્યાનમાં રાખો, જે જોતી હોય એ જ કોલેજ નાખો, જે કોલેજમાં તમને એડમિશન લેવાની ઈચ્છા છે એ જ કોલેજ એડ કરવાની છે, એના સિવાયની કોઈ કોલેજ એડ કરતા નહીં, સમજી ગયા? માની લો કે તમને લોકોને GMERSમાં લેવાની ઈચ્છા હોય, હવે તમારા મનમાં થયું કે ભાઈ મને લોકોને પ્રાઇવેટમાં છે એ પ્રાઇવેટની એકાદી કોલેજ નાખીને ટ્રાય કરવા દો, અને તમારા નસીબમાં હોય તો એ પ્રાઇવેટ કોલેજ તમને મળી જાય, તો હવે તમે એડમિશન જવા દો તો તમારા લોકોના 10,000 રૂપિયા તો એમને મોયા જવાના છે,
સમજી ગયા, જે જોતી હોય એ જ કોલેજ એડ કરો, જે કોલેજમાં તમારી એડમિશન લેવાની ઈચ્છા છે એ જ ચોઈસ ફિલિંગમાં એડ કરવાની છે, બીજી કોઈ કોલેજ એડ નથી કરવાની, સમજી ગયા. અને આ ચોઈસ ફિલિંગ છે એ માત્ર ને માત્ર MBBS અને BDS અભ્યાસક્રમ માટે જ રહેશે, બીજા કોઈ અભ્યાસક્રમ એટલે કે આયુર્વેદિક અને હોમિયોપેથીમાં હજી ચાલુ નથી થઈ. અને એ લોકોની તમને ઓપ્શનમાં ચોઈસ ફિલિંગમાં બતાવતા હશે કે ભાઈ આ રીતે ચાલુ થઈ છે, તો પણ તમને લોકોને એમાં કોલેજ નહીં મળે. તમારે MBBS અને BDS માત્ર ને માત્ર બે જ બ્રાન્ચની કોલેજ છે એ પસંદ કરવાની છે, સમજીએ. માની લો કે તમારી ઈચ્છા હોય કે ભાઈ મારે BDSમાં જ લેવું છે, તો પછી તમારે MBBSની કોલેજ નાખવાની જ નહીં, સમજીએ. આડેધડ કોઈ જ કોલેજ તમારે એડ કરવાની નથી. તમે એડ કઈ કરી શકો એ તમને હું સમજાવી દઉં. માની લો કે તમે હે ને હવે ચોઈસ ફિલિંગમાં આપણે આ રીતે ક્રમ રાખો ને તો હાલે, કે ભાઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એ તમારે સાતે સાત પહેલાં રાખો ને તો એમાં તમને વાંધો ન આવે, સમજી ગયા. એટલે હું દરેકને હજી સલાહ આપું છું કે માની લો કે ઘણા લોકોને 400 માર્ક હોય, તો 400 માર્ક હોય તમારા લોકોને તો તમારે ગવર્મેન્ટ તો એડ કરી જ દેવાની, સમજી ગયા. પછી GME RS જોતી હોય એ તમારે એડ કરી દેવાની. જો આ ક્રમ રાખો ત્યાં સુધી તમને ન વાંધો આવે. માની લો કે ગવર્મેન્ટમાં તમને મળી જાય તો તમારે 25,000 રૂપિયામાં બધું પતી જાય, સમજી ગયા. ગવર્મેન્ટ તમે એડ કરો છો તો એ ગવર્મેન્ટ તમને કંઈ ફેર નહીં પડે, સમજી ગયા. ગવર્મેન્ટ એડ કરી દો તો તમને લોકોને એમાં કોઈ વાંધો આવશે નહીં. કાં GMERS હોય તો એ પ્રમાણે તમારી કેપેસિટી હોય કે ભાઈ નહીં અમે GMERSમાં અમે ભણી શકીએ છીએ, અમે એટલી ફી ભરી શકીએ છીએ, તો GMERS પણ એડ કરી દો. બધી GMERS છે એ તમે એડ કરી દો. પછી પ્રાઇવેટમાં તમારે વિચારીને કરવાનું કે ભાઈ કઈ પ્રાઇવેટ કોલેજમાં અમારે લેવું છે કે કઈ પ્રાઇવેટ કોલેજમાં લેવું નથી, સમજી ગયા. એટલે આ વસ્તુ તમારે ખાસ મગજમાં રાખવાની છે અને આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, રેડી. હવે ઘણા લોકો છે એ મને નીચે કોમેન્ટ કરશે કે ભાઈ તમે થંબનેલમાં ભાઈ 21,000 લખ્યા છે અને આમાં તો તમે વિડીયો બનાવ્યો તેમાંથી 10,000 જ ભેગા થયા, તો બાકીના 11,000નો હિસાબ ક્યાંથી કરશો? તો તમને લોકોને કહી દઉં છું, માની લો કે બીજા રાઉન્ડમાં તમે આડેધડ કોલેજ છે એ પસંદ કરો છો, સમજી ગયા. બીજા રાઉન્ડમાં શું કરો છો, આડેધડ કોલેજ પસંદ કરી નાખી અને એમાંથી કોઈ કોલેજ મળી જાય છે અને તમે કોલેજ લેતા જ નથી, સમજો એ કોલેજ તમે લેતા જ નથી, તો તમારા 10,000 તો જશે જ, સમજી ગયા. આ 10,000 જશે પણ તમારે લોકોને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હશે તો તમારે ફરીથી 11,000 રૂપિયા આપીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે, સમજી ગયા. એટલે 10 ને 11 એટલે 21,000 રૂપિયા થાય, સમજી ગયા. 21,000 રૂપિયા થાય, એમાં 21,000માં સારામ સારી સાયકલ આવે અટાણે, સમજી ગયા. હવે 21,000માં તમે 21,000માં કેટલું વસ્તુ આવી જાય. તમારે લેપટોપ લેવું હોય તો લેપટોપ આવી જતું હશે, કોમ્પ્યુટર લેવું હોય તો કોમ્પ્યુટર પણ એટલામાં આવી જતું હશે. તો તમારે 21,000 રૂપિયા ખોટા આમાં આપ, સમજી ગયા. એટલે ખોટા તમારે 10,000 તો ગુમાવી જ દેશો. એટલે મને પણ એ યોગ્ય નથી લાગતું કે ભાઈ તમારા 10,000 રૂપિયા વોયા જાય. એટલા માટે તમારે એક જ નિયમ યાદ રાખવાનો, તમારે જે કોલેજ જોતી છે એ જ કોલેજ એડ કરો, વધારાની કોલેજ એડ ન કરો. તમારો એક બાજુનો નિર્ણય જ હોવો જોઈએ, સમજી ગયા. કઈ રીતે નિર્ણય, કે ભાઈ અમને લોકોને જો આ કોલેજમાં મળી જાય છે તો લેવું છે, બાકી એડમિશન અમારે નથી લેવું, બીજી કોલેજમાં મારે લેવું નથી, ભલે એ હાઉ દુનિયાની ભલે હાઉ છેલ્લી કોલેજ હોય, છેલ્લી કોલેજમાં ભલે એક જ સીટ હોય તો પણ મારે નથી લેવું એટલે નથી જ લેવું. એ તમારે એક વસ્તુ નક્કી કરી રાખવાની કે ભાઈ આમાં મને આ મેં એક પસંદ કરી એમાં ન મળે તો મારે ડ્રોપ અથવા તો અન્ય બ્રાન્ચ એનો મારે વિચાર કરવાનો છે. આ તમારું નક્કી હોવું જોઈએ. હજી ઘણા લોકો નક્કી નથી હેમાં જવું, MBBSમાં જવું કે આયુર્વેદિકમાં જવું, કંઈ હજી નક્કી જ નથી. પણ હવે તમારું નક્કી હોવું જોઈએ કે આઈધર તમારે લોકોને પસંદ કરેલી કોલેજમાં મળે છે તો અમારે લઈ લેવું, બાકી બીજી કોઈ કોલેજમાં નથી લેવું, બાકી અમારી પાસે ઓપ્શન બી એટલે કે ડ્રોપ અથવા તો અમે અન્ય બ્રાન્ચમાં એડમિશન લઈ લેશું. આ રીતનું તમારું નક્કી હોવું જ જોઈએ, એ પ્રમાણે તમારે ચોઈસ ફિલિંગ કરવાની, રેડી. હવે તમે લોકોએ આમાં 13 મિનિટ આપી છે તો 13 મિનિટનો સાર છે હું તમને કહી દઉં છું કે આમાં તમારે બીજાનું ચોઈસ ફિલિંગ તો એ જ ધ્યાનમાં રાખવાનું, જે જોઈએ છે એ જ એડ કરો, બાકી તમારે બીજી કોઈ જ કોલેજ એડ કરવાની જરૂર નથી. તમે પહેલા રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે અને પહેલા રાઉન્ડમાં તમે સંતોષ થઈ ગયો કે ભાઈ મને એડમિશન મળી ગયું છે, તો તમારે બીજા રાઉન્ડમાં ભાગ લેવાની કઈ જરૂર નથી, કઈ પ્રોસિજર કરવાની નથી, કોન્સેન્ટ કે કંઈ આપવાનું નથી, સમજી ગયા. ઘણાનો પ્રશ્ન એ હતો કે ભાઈ પહેલા રાઉન્ડમાં મને કોલેજ મળી ગઈ છે, હવે એને એ જ કોલેજ હું બીજા રાઉન્ડમાં એડ કરી શકું? હા, કરી શકો એડ, પણ કરો કે નહીં કરો એમાં કંઈ ફેર નહીં પડે, સમજી ગયા. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. જે લોકોને નવું એડમિશન મળવાનું છે એ લોકોએ પણ વિચારીને ચોઈસ ફિલિંગ કરવાની છે, સમજી ગયા. હવે પછી એમાં શું થઈ, ઘણા લોકો પાસે શું હોય કે ભાઈ માની લો કે પ્રાઇવેટ કોલેજ મળે, હવે પ્રાઇવેટ કોલેજની એકની ફી હોય 9 લાખ, પછી તમે કહો કે ભાઈ અમારા વાલી છે એટલે આ નથી ભરી શકે એમ, તો તમારા 10,000 તો તમારે ખોટા જવા દેવા ને, મારો પ્રશ્ન એ છે,
સમજી ગયા, ખોટા 10,000 જવા દેવાય નહીં, એના કરતાં 10,000નો સારામાં સારો મોબાઈલ આવે સટાણે તો એ પણ તમે લઈ શકો. રેડી, 10,000નો મોબાઈલ લઈ શકો, અથવા તો તમે 10,000નું રિચાર્જ કરાવો તો 3,000 લેખે 3 વર્ષનું તમારું રિચાર્જ થઈ જાય, 3,500 વર્ષનું. તો તમે ખોટા એવા 10,000 રૂપિયા એમનેમ દઈ દેવા, એના કરતાં તમે લોકો એ જ ધ્યાનમાં રાખો કે ભાઈ પહેલાં તમે સમજી લો કે ભાઈ અમે રૂપિયા ભરી શકીએ છીએ કે નહીં ભરી શકીએ, એ પ્રમાણે નક્કી કરીને તમારે લોકોએ આગળ વધવાનું છે. જે જોતી હોય એજ એડ કરવાની છે, બધે બધી કોલેજ એડ કરવાની નથી. સમજી ગયા? હવે મેં તમને એટલું સમજાવ્યું છે, છતાં પણ ઘણા લોકોના ભૂલ આવશે, ઘણા લોકોના ફોન આવશે જ, મેસેજ આવશે, ઈમેલ આવશે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે. એટલે ખાસ કરીને બીજા સાથે પણ શેર કરો, અને આવી જ માહિતી માટે ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.